અમદાવાદના સરદારનગરમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાયું. એએમસીની ટીમ સાથે સ્થાનિકોએ બબાલ કરી હતી. ગેરકાયદે બાંધકામ હટાવવા સમયે એએમસીની ટીમ સાથે ઘર્ષણ થયું. સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ હટાવવા માટે ટીમ પહોંચી હતી. એએમસીની ટીમ સાથે થયેલા ઘર્ષણનો વીડિયો પણ વાયરલ થયો છે. ગેરકાયદે બાંધકામ હટાવતા સમયે સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું. સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ હટાવવા માટે એએમસીની ટીમ પહોંચી હતી, જ્યાં ડિમોલિશનની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાયું છે. એએમસીની ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા બબાલ કરવામાં આવી છે અને આ ઘર્ષણ સર્જાયું. ગેરકાયદે બાંધકામ હટાવવા માટે પહોંચેલી એએમસીની ટીમ સાથે લોકોએ બબાલ કરી હતી. ઘર્ષણ સર્જાયું હતું. ડિમોલિશનની કામગીરી દરમિયાન ઘર્ષણની આ ઘટના સામે આવી છે. એએમસીની ટીમ સાથે સ્થાનિક લોકોએ બબાલ કરી હતી, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગેરકાયદે બાંધકામ હટાવવા માટે એએમસીની ટીમ પહોંચી હતી. ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ બબાલ કરી હતી. એએમસીની ટીમ સાથે ઘર્ષણ સર્જાયું હતું. એએમસીની ટીમ સાથે સ્થાનિક લોકોએ બબાલ કરી હતી. વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, ગેરકાયદે બાંધકામ હટાવવા ગયેલી એએમસીની ટીમ સાથે સ્થાનિક લોકોએ બબાલ કરી, શું અપડેટ? સરદારનગરના જે આ ગેરકાયદેસર મકાનો જે બનાવવામાં આવ્યા હતા સરકારી પ્લોટ પર, ત્યાં આજે વહેલી સવારે અમદાવાદ કોર્પોરેશનની જે એસ્ટેટ વિભાગની ટીમ છે તે પહોંચી હતી અને તેના દ્વારા આ દબાણો દૂર કરવા માટે થઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમ સ્થાનિકો સાથે ઘર્ષણ પહોંચ્યું હતું અને સ્થાનિકો જે છે તેમના દ્વારા આજે તમામ સ્ટાફ છે તેની સાથે બોલાચાલી કરી અને ઘર્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચતા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. પરંતુ જે પ્રકારે જે સરદારનગર પાસે આજે સરકારી જમીનની ઉપર દબાણો ઉભા થયા છે તેને લઈને કાર્યવાહી કરવા માટે પહોંચી હતી ટીમ, પરંતુ સ્થાનિકો દ્વારા આ ઘર્ષણ જે થયું હતું ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલ તો કામગીરી જે છે તે સ્થગિત કરવામાં આવી છે અને સમગ્ર મામલો જે છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ.